નમસ્તે, મજામાં છો ને મિત્રો? તમને મારો નારી તળાવનો વ્લોગ ખૂબ ગમ્યો એ તમારા બધાની કોમેન્ટ્સ અને પ્રતિભાવો પરથી મને ખ્યાલ આવ્યો. મારા ઘણા બધા મિત્રોએ પણ આ વ્લોગ જોયા પછી નારી તળાવની મુલાકાત લીધી અને એમનો પણ પ્રતિભાવ હતો કે ખરેખર આ એક બહુ જ સરસ સ્થળ છે. તો મિત્રો, આજે હું તમને એવા જ એક બીજા સ્થળ પર લઈ જવાની છું. રવિવારની કે રજાઓની સાંજ તમારે સરસ રીતે પસાર કરવી હોય, વડીલોને બાળકોને એમ તમામ ઉંમરના લોકોને ગમે એવું આ એક સરસ મજાનું નાનું એવું સ્થળ છે. તો ચાલો આપણે જઈએ ભાવનગરના સુભાષનગરમાં આવેલા પરશુરામ પાર્કમાં. સુભાષનગર જૈન દેરાસરથી લગભગ 550 મીટરના અંતરે ખોડિયાર મંદિરની બાજુમાં આ પરશુરામ પાર્ક આવેલું છે. મિત્રો, આપણે હવે પરશુરામ પાર્ક પહોંચી ગયા છીએ. તાજેતરમાં જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તેનું લોકાર્પણ થયું છે. તો ચાલો હવે પાર્કની સફર કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે પેવર બ્લોકથી સરસ મજાનો વોકવે બનાવેલો છે. આ આખોએ પાર્ક 4 વિભાગમાં વહેંચાયેલો છે. દરેકનું લેન્ડસ્કેપિંગ, ગાર્ડનિંગ ખૂબ સરસ રીતે અહીંયા થયેલું છે. વોકવે પર ચાલતા ચાલતા તમે કોઈ પણ વિભાગમાં જઈ શકો છો. દરેક વિભાગમાં આવી સુંદર લોન બનાવેલી છે અને નાની નાની હટ્સ પણ બનાવેલી છે કે જ્યાં બેસીને તમે સમગ્ર બાગનો નજારો સરસ રીતે માણી શકો છો. અહીંયા બેસીને તમારે નાનકડી મીટિંગ કરવી હોય તો પણ એક શાંત અને સરસ મજાની જગ્યા છે. ઝૂંપડીમાં તમે જોઈ શકો છો કે બેસવા માટેની બેન્ચ છે અને વચ્ચે પ્લાન્ટેશન પણ કરેલું છે. આખી એ રચના ખૂબ કલાત્મક રીતે અહીંયા કરવામાં આવી છે. ત્રણ વિભાગોમાં આ પ્રકારની લોન અને હટ્સ બનાવેલી છે એટલે પરિવાર સાથે કે મિત્રો સાથે બાળકોને લઈને અહીંયા આવ્યા હો તો બેસવા માટેની, રમવા માટેની એક સરસ જગ્યા અહીંયા મળી રહે છે. આવા નાના નાના બ્લોક્સ મૂકીને સરસ મજાની પગથી બનાવેલી છે એટલે બાળકોને અહીંયા પતદા રમવું હોય તો પણ અહીંયા રમી શકે. સરસ મજાના ફૂલોનું પ્લાન્ટેશન કરેલું છે અને એને લીધે બાગની શોભા અત્યંત સુંદર લાગે છે. ખૂબ રમણીય એવું આ સ્થળ છે. અહીં વચ્ચે ફુવારા જેવી કંઈક રચના બનાવેલી છે અને 4 બાજુ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક પણ છે. તમે જોઈ રહ્યા છો કે કેવા સરસ મજાના ફૂલોથી એકદમ રમણીય એવો આ પાર્ક લાગે છે. પાર્કની એક જગ્યાએ આવો સરસ ચિલ્ડ્રન પાર્ક છે. બાળકોને અહીં સાંજે રમવા માટે લઈને આવી શકો છો. ચિલ્ડ્રન પાર્કમાં ઝીણી માટી પાથરેલી છે એટલે બાળકોને પડવાનો કે એવો કોઈ ભય નથી. પડે તો કશું વાગે એવું નથી એટલે નિશ્ચિંતપણે બાળકો અહીં રમી શકે છે. અહીં મોટાઓ માટે એક જીમ પણ છે. સવારે અહીં કસરત કરવા માટે શિયાળામાં અથવા તો રોજ સવારે અહીં ચાલવા માટે, દોડવા માટે આવવું હોય તો અહીં જીમ પણ છે, વોકવે પણ છે અને સમગ્ર પાર્કની ફરતે રનિંગ અને જોગિંગ માટેનો પણ એક ટ્રેક બનાવેલો છે જે હમણાં જ આપણે જોઈશું. સવારે ચાલવા માટે, સાંજે ફરવા માટે અને બાળકોને પણ રમવા માટે સરસ મજાની જગ્યા મળી રહે તેવો આ પરશુરામ પાર્ક છે.
તમે જોઈ શકો છો આ રનિંગ અને જોગિંગ માટેનો ટ્રેક બનાવેલો છે. કોઈને રનિંગની પ્રેક્ટિસ કરવી હોય તો એના માટે આ એક ઉત્તમ સ્થાન છે. તો મિત્રો, સુભાષનગરમાં આવેલા આ પરશુરામ પાર્કની ચોક્કસ મુલાકાત લેજો. તમારા બાળકોને અહીંયા રમવા લઈ આવજો અને અહીંની જે કંઈ સુવિધાઓ છે તેનો સરસ રીતે લાભ લેજો. Thank you.